કેમ છો વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ લેબમાં આપનું સ્વાગત છે. હું છું મયુરિકા ટીચર. આપણે ધોરણ 4 વિષય હિન્દીમાં પ્રકરણ 6 શાક સબ્જી એટલે કે શાક ભાજી તેના હિન્દી નામોની ઓળખ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં કેટલી શાકભાજીઓ ખાધી જ છે. તેમાંથી કોઈકને વટાણાનું શાક ખૂબ ભાવતું હોય છે, તો કોઈને ભીંડાનું શાક ખૂબ ભાવતું હોય છે, તો કોઈકને દૂધીના મૂઠિયા ખૂબ ભાવતા હોય છે, તો કોઈકને વળી ગાજર, મૂળા અને ટમેટાનું કચુંબર ખૂબ ભાવતું હોય છે. તો બાળકો, આપણને આ બધાના ગુજરાતી નામો ખબર જ છે, તો આજે આપણે તેના હિન્દી નામોની ઓળખ કરીશું. આ છે મૂળો. મૂળાને હિન્દીમાં મૂલી કહેવાય. આ છે ગાજર. ગાજરને હિન્દીમાં ગાજર જ કહેવાય. આ છે બટાટા. બટાટાને હિન્દીમાં આલુ કહેવાય. આ છે વટાણા. વટાણાને હિન્દીમાં મટર કહેવાય. આ છે કોબી. કોબીને હિન્દીમાં બંધગોબી કહેવાય. આ છે ફુલેવર. ફુલેવરને હિન્દીમાં ફૂલગોબી કહેવાય. આ છે દૂધી. દૂધીને હિન્દીમાં લૌકી કહેવાય. આ છે રીંગણ. રીંગણને હિન્દીમાં બેંગન કહેવાય. આ છે ભીંડો. ભીંડોને હિન્દીમાં ભીંડી કહેવાય. આ છે ટમેટો. ટમેટોને હિન્દીમાં ટમાટર કહેવાય. આ છે મરચું. મરચુંને હિન્દીમાં મિર્ચ કહેવાય. આ છે કારેલું. કારેલુંને હિન્દીમાં કરેલા કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આ બધા શાકભાજીના હિન્દી અને ગુજરાતી નામો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. ત્યારબાદ તમારે આપણી હિન્દી અભિનવની ચોપડીમાં પાના નંબર 18 પર સ્વાધ્યાય આપેલ છે, અહીં તમારે શાકભાજીને ઓળખવાની છે અને અહીં કૌંસમાં આપેલા સાચા જવાબોમાંથી શોધીને તમારે લખવાનું રહેશે.